ભરૂચ નજીકની ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં સતત વધારો થતા કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કવાયત શરૂ કરાઈ હતી, પરંતુ તેઓની ભોજનની વ્યવસ્થા ન કરાતા વિવાદ સર્જાયો હતો. સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં સતત વધારો થતા બપોર સુધીમાં ગોલ્ડન બ્રિજની જળસપાટી ભયજનકે વટાવીને 25 ફૂટે પહોંચી હતી. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કેટલાક ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેતીને પણ મોટું નુકસાન થવા પામ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા કાંઠા વિસ્તારના લોકો સ્વેચ્છાએ સુરક્ષિત રીતે ખસી ગયા હતા, પરંતુ ભરૂચ નગરપાલિકા કે વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન કરાતી હોવાના આક્ષેપો ઝૂંપડાવાસીઓએ કરી રહ્યા છે. એસપીની ટીમ અહીં કામ કરવા આવી છે, લોકોના સામાન કાઢવા માટે, એમને મદદ કરવા માટે લાગી. જી બીને 1.5 કલાકથી ફોન કરવા પછી બી એ લોકો પાવર કાપતા નથી. આવીને કંઈ જાનહાની થાય તો ફોન એની કાપશે, અથવા જે રાહત કરવા આવ્યા તે બી તકલીફમાં આવી જાય, અથવા કે નગરપાલિકા તો આવતી જ નથી. ખાલી આવ્યા ને વિડીયો ઉતારીને એમને એમના ફોટા ઉતારી નીકળી ગયા હતી, બસ લોકોને ખાલી જાણકારી આપી. શું લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે સરકાર કરી રહી છે આવી રીતના રાહત કાર્યમાં બી અડચણરૂપ બને છે, તેમાં આપનું શું નિવેદન છે? કશું નહીં, સરકાર ખાલી એમના માણસ આવીને ખાલી વિડીયો ઉતારી ગયા એ લોકોને પોતાનું. પબ્લિકને તો કંઈ પૂછ્યું જ નથી એ લોકો કે ભાઈ તમને શું તકલીફ છે. એમને એમના માણસોના બધાના વિડીયો હતા, એટલે પેલી કોઈ એમની મેડમ હતી એનું ઉતારી લીધું, ને બધા અંદર અંદર વાતો કરી ને નીકળી ગયા હતી. પોલીસ વાળા મોકલી દીધા બહાર કાઢો વધારે, હવે બહાર કઈ જશે મળી હતી. આપને કંઈ પહેલાં એક ફેરી કહી ગયા હતા કે ભાઈ 31 ફૂટ પાણી આવવાનું છે, બરાબર, પાણી નહીં આવ્યું. ત્યાર પછી બીજી ફેરી એવું કહીને ગયા કે 26 ફૂટ પાણી આવવાનું છે, ત્યારે નહીં કહીને ગયા. પછી કાલે સાંજે એ લોકો આવ્યા હતા અને એવું કહ્યા કે 22 ફૂટ પાણી આવવાનું છે, તમારું સામાન ખસેડી લો, બરાબર છે. તો બે ફેરી અમે કંટાળી ગયા છે કે સામાન આ કરવાનું એમ કરવાનું એમાં કંટાળી ગયા છે અમે, બરાબર. એમાં કોઈ ફોર્સ મૂકવામાં આવી નથી ને કોઈ કોઈ મદદગીરી કરવા માટે બી કોઈ આવ્યા નથી, બરાબર. જાતે બધો સામાન કર્યો છે, જાતે જાતે બધું વગું કર્યું છે, બરાબર. ને કોઈ સેવા ને કોઈ આવ્યું નથી કે ભાઈ તમારે શું તકલીફ છે કે તમને શું મદદની જરૂર છે, કોઈ આવ્યું કહેવા નથી હજુ. અમારે આ ઘરને આંગણે પાણી આવ્યું છે, પહેલી ફેરી ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, કોઈ આવ્યું નહીં. હવે આ બધા છોકરા થઈને બધું સામાન બધો બહાર કાઢ્યો હતો અમારો, ને ખાવા પીવાની બી કોઈ સુવિધા નહીં. વરસાદ બી, હવે તો વરસાદ નથી, પહેલી ફેરી તો વરસાદ બી દુનિયાનો હતો. ને આ છોકરા બધા કઈ વરસાદમાં છોકરાને લઈને, કોઈ સુવિધા નહીં, કોઈ ખાવા પીવા કે કોઈ કશું નહીં. આ કાલકાલના આવતા જ છે બધા બહાર, ને કઈ સુવિધા કરી, સુવિધા ખાની સુવિધા કરી. તો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ પણ જણાવ્યું હતું કે નર્મદા નદીમાં પાણી આવવાને કારણે કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી તેઓની મદદ કરાઈ રહી છે, અને થોડા સમય નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે પણ સૂચના આપી દેવાય છે. હાલ આપણે જોઈ શકો છો કે નર્મદા જળની સપાટી 25 થી 25.5 ફૂટ જેટલી થઈ ગઈ છે. અહીંયા જે ઝૂંપડા છે તેમાં પાણી ઘૂસી ગયા છે, આપણે પહેલેથી એલર્ટ કરવામાં આવેલા, તેઓ બધા ખસી ગયેલા છે. અત્યારે તેમને જમવા માટેની પણ નગરપાલિકાએ 60-70 લોકોની વ્યવસ્થા કરેલી છે. ગુરુદ્વારા પણ અમને હંમેશા મદદરૂપ થાય છે, અને તેઓના સાથ સહકારથી આ બધું કરવામાં આવેલું છે, અને તેમને સલામત ખસેડવામાં પણ આવેલા છે. સ્થળાંતર કરાયેલા લોકોને જમવા માટેની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. જોકે નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ વહેતો રહેતા તંત્ર સતત સ્થળ ઉપર ગોઠવી દેવાયું હતું. નર્મદા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી દેવાયું, પરંતુ તેઓની જમવાની વ્યવસ્થા ન કરવામાં આવતા કેટલાક લોકોએ રસ્તા ઉપર જ ચૂલો સળગાવી જમવાનું બનાવતા નજરે પડતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ તમામ અસરગ્રસ્તો માટે રસોઈ બનાવી તમામ અસરગ્રસ્તોની મદદ કરી હતી. આજ રોજ જે પ્રકારે નદીમાં પાણી છોડતા પૂરના, અને જે નીચાણવાળા વિસ્તારો છે જેને અમે 9 દિવસ રેસ્ક્યુ કરીને સવાર સાંજ ભોજનની વ્યવસ્થા રાખેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ નગર દ્વારા ફરીથી આજ રોજ એ સેવા પ્રકલ્પનું કાર્ય શરૂ થઈ ગયું છે. તો સૌ ભાવિક ભક્તોને નમ્ર અરજ છે કે આ સેવા કાર્યમાં અમારો સાથ આપે, અને જે પણ પ્રકારની સેવા એ કરવા ઈચ્છતા હોય તો તેઓ પોતે વિશ્વકર્મા વાડીમાં રૂબરૂમાં હાજર થઈને જોઈ શકે છે કે સેવા કાર્ય કઈ રીતે શરૂ છે કે કઈ રીતે ચાલે છે. તો નર્મદા નદીમાં પાણી છોડાયું રહ્યું હોવાના અંગે જાણ કરવાની જવાબદારી તંત્રની છે, પરંતુ તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને કોઈ પણ જાતની આગોતરી જાણ ન કરાતા સવારે પાણી ઝૂંપડા સુધી આવી જતા લોકોએ પોતાના માલ સામાન લઈને સ્વૈચ્છિક ખસવા મજબૂર બન્યા હતા.